ગુજરાત રાજ્યના સીએમ નું અશ્વિની કુમારે જણાવ્યું હતું કે ગુજરાતમાં રેડ ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે એ અંગેની અગત્યની જાહેરાત કરી હતી અને ગ્રીન ઝોનમાં જનજીવન યથાવત કરાશે પણ રેડ ઝોનમાં કોઈ બાંધછોડ નહીં કરવામાં આવશે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા પહેલી મેના રોજ લોકડાઉનમાં રેડ ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં જે રીતે લોકડાઉનનું પાલન કરવામાં આવનાર છે એ બાબતમાં વિસ્તૃત માર્ગદર્શિકા રાજ્ય સરકારોને આપવામાં આવી હતી ગઈકાલે સાંજે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં એક હાઈ લેવલ મીટિંગ મળી હતી જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીશ્રીઓ હાજર હતા વિસ્તૃત ચર્ચા વિચારણાના અંતે માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એવો નિર્ણય લેવામાં આવેલ છે કે ગુજરાતમાં કેસોનું પ્રમાણ વધુ હોવાના કારણે અને એમાંય ખાસ કરીને અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને ભાવનગર મહાનગરોમાં કેસોનું પ્રમાણ વધુ હોવાના કારણે હજુ પણ લોકડાઉનને વધુ કડક રીતે ખૂબ જ સખ્તાઈથી પાલન કરવાની જરૂરિયાત છે ગુજરાતના લોકોએ અત્યાર સુધીમાં લોકડાઉનમાં જે રીતે સાથ અને સહકાર આપ્યો છે એને ધ્યાનમાં રાખીને હજુ પણ ખૂબ જ સારી રીતે એની અમલવારી થાય તો ચોક્કસ સકારાત્મક પરિણામો એમાં મળી શકે તેમ છે જેથી રાજ્ય સરકારે આવતા બે અઠવાડિયામાં ખાસ કરીને એવા જિલ્લાઓ અને શહેરો કે જ્યાં કેસોનું પ્રમાણ વધારે છે ત્યાં વધુ કડકાઈ સાથે લોકડાઉનનો અમલ કરવાનો નિર્ણય લીધે છે જેના ભાગરૂપે રાજ્યના રેડ ઝોનમાં આવેલા પાંચ શહેરો અહેમદાબાદ સુરત વડોદરા ગાંધીનગર અને ભાવનગર એમ કુલ પાંચ મહાનગરોમાં કોઈ પણ પ્રકારની વધારાની છૂટછાટ નહીં આપવાનો નિર્ણય લીધો છે સાથોસાથ રાજકોટ કે જેનો સમાવેશ હાલ ઓરેન્જ ઝોનમાં છે પણ ત્યાં પણ અગાઉ થયેલા કેસોને ધ્યાનમાં લેતા અને લોકોની આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં લેતા રેડ ઝોનની જેમ જ રાજકોટ મહાનગર વિસ્તારમાં પણ કડક અમલવારી કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે અને જે રીતે અમદાવાદ સુરત વડોદરા ગાંધીનગર અને ભાવનગરમાં કોઈપણ જાતની વધારાની છૂટછાટ આપવામાં આવી નથી એ જ રીતે રાજકોટ શહેરમાં પણ કોઈ પણ જાતની વધારાની છૂટછાટ ન આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ છે આ નિર્ણયમાં સૌએ સાથ અને સહકાર આપવાની જરૂર છે જેથી આવતા બે અઠવાડિયામાં રોગોનું સંક્રમણ વધુ ઝડપથી અટકાવીને અને આપણે કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિમાંથી સત્વરે બહાર આવી શકીએ એ ઉપરાંત રેડ ઝોનમાં આવેલા છ નગરો એટલે કે નગરપાલિકાઓ મ્યુનિસિપાલિટી જેમાં બોટાદ બોપલ ખંભાત બારેજા ગોધરા અને ઉમરેઠ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે ત્યાં પણ કોઈ પણ જાતની વધારાની છૂટછાટ ન આપવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવેલ છે એટલે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર અને ભાવનગર એમ કુલ છ મહાનગરપાલિકા વિસ્તારમાં અને બોટાદ બોપલ ખંભાત બારેજા ગોધરા અને ઉમરેઠ એમ છ નગરપાલિકા વિસ્તારમાં લોકડાઉનમાં અગાઉ જે પ્રતિબંધો લાદવામાં આવેલ હતા એ પ્રતિબંધો તમામ યથાવત ચાલુ રહેશે એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ અને સેવાઓ જેમાં દૂધ અનાજ કરિયાણા શાકભાજી ફ્રૂટ અને દવાનો સમાવેશ થાય છે એ સિવાય કોઈ પણ જાતની દુકાન ખોલવાની મંજૂરી કોઈ પણ જાતની ઓફિસ ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં જે અગાઉ શરતો એ વિસ્તારોમાં લાદવામાં આવી હતી એ શરતો પણ યથાવત રાખવામાં આવ્યું છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી દ્વારા વીસમી એપ્રિલથી ગ્રામ્ય વિસ્તારોમાં ઉદ્યોગોને છૂટછાટ આપવામાં આવી હતી અમુક શરતોને સાથે ગુજરાતનું જનજીવન ઝડપથી સામાન્ય થાય એના માટે એક હિંમતભર્યો નિર્ણય લેવામાં આવેલ હતો હવે આજે એમાં મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ એક વધારાનો નિર્ણય લીધો છે કે જુનાગઢ અને જામનગર મહાનગરપાલિકા વિસ્તાર અને છ નગરપાલિકા વિસ્તારને બાદ કરતાં બાકીના એકસો છપ્પન નગરપાલિકા વિસ્તારોમાં પણ ઉદ્યોગની કામગીરી હવે ચાલુ કરી શકાશે મહાનગરપાલિકાઓમાં જૂનાગઢ અને જામનગર અને નગરપાલિકા વિસ્તારમાં કુલ એકસો બાસઠ નગરપાલિકાઓ છે જેમાં છ નગરપાલિકાને બાદ કરતાં એકસો છપ્પન નગરપાલિકાઓમાં ઉદ્યોગની કામગીરી ચાલુ કરી શકાશે પરંતુ એમાં કર્મચારીઓને આવવાનો અને જવાનો સમય એ ઇસ્ટેગર કરવાનું થશે લંચનું ટાઈમ પણ ઇસ્ટેગર કરવાનું થશે કર્મચારી શ્રમિક જ્યારે ફેક્ટરી ઉપર આવે ત્યારે એના ટેમ્પરેચર લેવાના રહેશે કોઈ બી શ્રમિકમાં કર્મચારીમાં જો બીમારીના લક્ષણ જણાય શરદી ઉધરસ ખાંસી અથવા તાવના લક્ષણો જણાય તો એમને તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર મોકલી આપવાનું રહેશે અને એમની તકેદારી રાખવાની રહેશે સાથોસાથ કામમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનો ચોક્કસપણે પાલન થાય એ પણ એન્શ્યોર કરવાનું રહેશે વીસમી એપ્રિલથી ગ્રામ્ય વિસ્તારોમાં ઉદ્યોગ ધંધા શરૂ થવાના કારણે મોટા પ્રમાણમાં શ્રમિકો અત્યારે ફેક્ટરી અને ઉદ્યોગ ધંધા ઉપરથી પોતાની રોજીરોટી મેળવી રહ્યા છે હવે જૂનાગઢ અને જામનગર મહાનગરપાલિકા તેમજ રાજ્યની એકસો છપ્પન નગરપાલિકા વિસ્તારોમાં શહેરી વિસ્તારોમાં આ કામગીરી શરૂ થવાના કારણે ઉદ્યોગ ધંધો ક્રમશઃ તબક્કાવાર શરૂ થવાના કારણે લોકોને રોજીરોટી પર મળશે અને ઝડપથી જનજીવન પણ સામાન્ય થવાની દિશામાં આગળ વધશે એક અન્ય મહત્ત્વનો નિર્ણય લેવામાં આવેલ છે કે પાનની દુકાન એ રેડ ઝોન હોય ઓરેન્જ ઝોન હોય કે ગ્રીન ઝોન હોય કોઈ પણ ઝોનમાં પાનની માવાની મસાલાની દુકાનો ખોલવામાં આવશે નહીં પાનની દુકાનો હજુ પણ બે અઠવાડિયા સુધી બંધ જ રાખવાનું રહેશે પછી એ દુકાન ગ્રીન ઝોનમાં હોય કે ઓરેન્જ ઝોનમાં હોય કે રેડ ઝોનમાં હોય એ જ રીતે લિકરની દુકાન એટલે કે દારૂની દુકાન એને પણ બે અઠવાડિયા સુધી બંધ જ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે પછી ભલે એ શહેર એ રેડમાં હોય ઓરેન્જમાં હોય અથવા ગ્રીનમાં હોય હમણાં એપ્રિલ મહિનામાં હિન્દુઓના પર્વ ચૈત્રી નવરાત્રિ શ્રી રામનવમી અને હનુમાન જયંતિ એ ત્રણેય ખૂબ જ મહત્વના તહેવારો હિન્દુઓના એ ઉજવવામાં આવ્યા સરકાર તરફથી કોઈ પણ ઉજવણી સાર્વજનિક રીતે જાહેરમાં ન થાય એના માટે કડક નિયંત્રણો લાદવામાં આવેલ હતા અને એનું સંપૂર્ણપણે તંત્ર દ્વારા પોલીસ તંત્ર દ્વારા અને સ્વેચ્છાએ નાગરિકો દ્વારા પણ પાલન કરવામાં આવેલ છે હાલ રમજાનનું પવિત્ર માસ ચાલી રહ્યો છે મુસ્લિમ ભાઈઓ બહેનો રમજાનના પવિત્ર માસની ઉજવણી પૂજા ઇવાદત એ કરે છે સમગ્ર માસ દરમિયાન સમાજની સુખાકારી માટે પ્રાર્થના કરે છે ત્યારે સૌ મુસ્લિમ ભાઈઓ અને બહેનોને સરકારની અપીલ છે અને મારી પણ અપીલ છે કે રમજાનનું જે કંઈ પણ પર્વ છે એ ઘરની અંદર રહીને જ ઉજવે કોઈ પણ રીતે બહાર જાહેરમાં લોકો ભેગા ન થાય એ સૌને અપીલ અને વિનંતી કરવામાં આવે છે અને એનો કડક રીતે ખૂબ જ સખ્તાઈથી પોલીસ અને તંત્ર દ્વારા પાલન પણ કરાવવામાં આવશે હાલ જે વિસ્તાર જમાલપુર અને સિટીનો જે જૂનો વિસ્તાર છે એમાં કેસોનું જે પ્રકારે પ્રમાણ વધ્યું છે અને એકોર્ડિંગલી મોતનું પણ પ્રમાણ વધ્યું છે એ ધ્યાને લેતા મુસ્લિમ બિરાદર ભાઈઓ અને બહેનોને અમે ફરીથી વિનંતી કરીએ છીએ કે રમજાનની ઉજવણી જે ખૂબ જ પવિત્ર અને પાક મહિનો છે એ ઘરમાં જ થાય એ એમના માટે એમના કુટુંબીજનો માટે એમના સમાજ માટે અને એકંદરે ગુજરાત રાજ્ય માટે સૌના સુખાકારી માટે ખૂબ જ મહત્ત્વનું છે એટલે જે રીતે અગાઉ ચૈત્રી નવરાત્રિ હોય અથવા શ્રીરામ નવમી હોય અથવા હનુમાન જયંતિ હોય એની ઉજવણી હિન્દુ ભાઈઓ બહેનો ઘરમાં રહીને જ કરી છે એ જ રીતે મુસ્લિમ ભાઈઓ બહેનો પણ રમજાન માસની પવિત્ર ઉજવણી એ ઘરની અંદર જ કરે પોતાને ત્યાં જ કરે બહારમાં જાહેરમાં ન નીકળે અને રોગનું સંક્રમણ ન ફેલાય એના માટે ખૂબ જ તકેદારી રાખવાની જરૂરિયાત છે બીજું મહત્વનો નિર્ણય છે કે રાત્રે સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી બધા લોકોએ ઘરની અંદર જ રહેવાનું રહેશે કોઈને પણ રાતના સાત થી સવારના સાત વાગ્યા સુધી બહાર અવર જવર કરવા દેવામાં આવશે નહીં અને આ સૂચના તમામ ઝોનમાં તમામ વિસ્તારોમાં એક જ રીતે સરખી રીતે સખ્તાઈથી એનું પાલન કરાવવા માટેની સૂચનાઓ તંત્રને અને પોલીસને આપી દેવામાં આવી છે અને કોઈએ પણ સાંજના સાત થી સવારના સાત વાગ્યા સુધી ઘરની બહાર ખોટી અવર જવર કરવાની રહેશે નહીં ઓરેન્જ ઝોનમાં થોડીક વધુ છૂટછાટો આપવામાં આવી છે જેમ કે વાણંદની દુકાન હોય હેર કટિંગ સેલૂન હોય ચાની દુકાન હોય બ્યુટી પાર્લર હોય એને પણ હવે ચાલુ કરવા દેવામાં આવશે અગાઉ દુકાનોને જે સ્ટેન્ડ લોન દુકાનો છે છૂટાછવાયા દુકાનો છે જે દુકાનો મોલમાં નથી જે દુકાનો માર્કેટિંગ એરિયામાં નથી જે દુકાનો સાવ ગીચ માર્કેટિંગ વિસ્તારમાં નથી એને તબક્કાવાર રીતે ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારોમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સિવાય ખોલવાની છૂટ આપવામાં આવી હતી આજે જે છૂટછાટ આપવામાં આવે છે એમાં વાણંદની દુકાન હેર કટિંગ સેલૂન ચાની દુકાન અને બ્યુટી પાર્લર એ પણ ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ચાલુ કરી શકાશે સાથોસાથ ઓરેન્જ અને ગ્રીન ઝોન બંનેમાં ટેક્સી અને કેબની સેવાઓ પણ એક ડ્રાઈવર અને બે પેસેન્જર એટલે કે વન પ્લસ ટુ સાથે ચાલુ કરી શકાશે ગ્રીન ઝોનમાં બે ત્રણ બીજા મહત્વના નિર્ણયો છે જેમાં એસટીની બસ એ જે જિલ્લાઓ ગ્રીન ઝોનમાં આવે છે એમાં ચાલુ કરવામાં આવશે પરંતુ એસટીની બસ પચાસ ટકા કેપેસિટી સાથે એટલે કે વધુમાં વધુ ત્રીસ મુસાફરો સાથે ચાલુ રાખવાની રહેશે ત્રીસથી વધારે મુસાફરો એસટીની બસમાં બેસાડી શકાશે નહીં અને કોઈ જગ્યાએ જો ત્રીસથી વધુ મુસાફરો હશે તો એના બસના ડ્રાઈવર અને કંડક્ટર સામે સરકાર કડક કાર્યવાહી કરશે જેથી સોશિયલ નો નોમ જળવાય અને કોઈનું પણ આરોગ્ય જોખમમાં ન મુકાય એ જ રીતે ગ્રીન ઝોનમાં પણ ટેક્સી અને કેબ સેવાઓ વન પ્લસ ટુ એટલે કે એક ડ્રાઈવર અને બે મુસાફરો સાથે મહત્તમ બે મુસાફરો સાથે ચાલુ કરી શકાશે ત્રીજું કોઈ પણ જાતની કોઈને કલેક્ટર કચેરી મામલતદાર કચેરી દોડી જવું ન પડે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા એવો નિર્ણય લેવામાં આવેલ છે કે જે એક્ટિવિટીઝ માટે લોકડાઉન દરમિયાન એટલે પહેલું લોકડાઉન જે ચૌદમી એપ્રિલ સુધી હતું પછી એને વધારીને ત્રીજી મે સુધી કરવામાં આવ્યું અને પછી સત્તરમી સુધી ત્રીજી મે લોકડાઉનની મુદત જ્યારે ત્રીજી વખત વધારવામાં આવી રહી છે ત્યારે કોઈને પણ પરવાનગી મેળવવા માટે પાસ મેળવવા માટે નવેસરથી કલેક્ટર કચેરી કે મામલતદાર કચેરીએ અપ્લાય કરવાનો રહેશે નહીં જે ગતિવિધિઓ સરકારશ્રી દ્વારા માન્ય રાખવામાં આવી હોય દાખલા તરીકે દૂધ શાકભાજી કરિયાણા ફ્રૂટ દવાઓ બીજી આવશ્યક સેવાઓ જે ગતિવિધિઓ ચાલુ રાખવા માટે અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા કલેક્ટર કચેરી દ્વારા અથવા મામલતદાર કચેરી દ્વારા પાસ આપવામાં આવ્યો હોય પરવાનો આપવામાં આવ્યો હોય એના રિન્યૂ કરવા માટે કોઈએ ફરીથી અપ્લાય કરવાનું રહેશે નહીં અને એને એક બ્લેન્કેટ ઓર્ડર કરીને એક ઓર્ડર કરીને એને રિન્યૂ કરી દેવામાં આવશે ફરીથી હું સ્પષ્ટતા કરું કે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર અને ગાંધીનગર એ છ શહેરી વિસ્તારમાં અગાઉની જેમ જ બે અઠવાડિયા સુધી હજુ પણ કડકાઈથી લોકડાઉનનું પાલન કરાવવામાં આવશે આવશ્યક જીવન જરૂરિયાતની સેવાઓ અને આવશ્યક જીવન જરૂરિયાતના વસ્તુઓ કે જેમાં દૂધ દવા કરિયાણા શાકભાજી અને ફ્રૂટનો સમાવેશ થાય છે એ સિવાય બીજી કોઈ પણ દુકાનો ચાલુ કરવા દેવામાં આવશે નહીં છ નગરપાલિકાઓ જેમાં બોટાદ બોપલ ખંભાત બારેજા ગોધરા અને ઉમરેઠ નગરપાલિકાનો સમાવેશ થાય છે એમાં પણ રેડ ઝોનની જેમ જ જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાય કોઈ પણ દુકાનો ખોલેવા દેવામાં આવશે નહીં સાંજના સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી કોઈને પણ ઘરની બહાર ફરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને એનું સખ્તાઈથી પાલન પોલીસ દ્વારા કરાવવામાં આવશે જૂનાગઢ અને જામનગર મહાનગરપાલિકા વિસ્તાર સહિત અન્ય શહેરી વિસ્તારોમાં જે છ મહાનગરપાલિકાઓ અને છ નગરપાલિકાઓ છે એ સિવાય ઉદ્યોગોને તબક્કાવાર રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ અને શરતોને આધીન શરૂ કરવા દેવાની છૂટ આપવામાં આવશે પાનની દુકાન અને લિકરની એટલે કે દારૂની દુકાન હજુ પણ બે અઠવાડિયા સુધી બંધ જ રાખવામાં આવશે ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં વાણંદની દુકાન હેર કટિંગ સેલૂન ચાની દુકાન અને બ્યુટી પાર્લર એ ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ટેક્સી અને કેબ સેવાઓ પણ એક ડ્રાઈવર અને બે મુસાફરો સાથે ચાલુ કરી શકાશે ફક્ત ગ્રીન ઝોનમાં એસટીની સેવાઓ ચાલુ કરવામાં આવશે અને એમાં એક બસમાં ત્રીસથી વધારે મુસાફરો બેસાડી શકશે શકાશે નહીં અને જે રીતે હિન્દુ ભાઈઓ બહેનો દ્વારા એપ્રિલ મહિનામાં ચૈત્રી નવરાત્રિ શ્રીરામનવમી અને હનુમાન જયંતિનો પર્વ ઘરે રહીને ઉજવવામાં આવ્યો છે અને લોકોએ સ્વેચ્છાએ તંત્રને પોલીસ તંત્રને સાથ સહકાર આપ્યો છે એ જ રીતે મુસ્લિમ ભાઈઓ અને બહેનોને ખૂબ જ આગ્રહભર્યો અનુરોધ છે કે એ લોકો પણ રમઝાનના પાક મહિનામાં પવિત્ર માસ દરમિયાન ઘરની અંદર જ રહીને પોતાની ઈબાદત કરે બંદગી કરે અને ઝડપથી આપણે સૌ કોવિડ નાઇન્ટીન સામે જીત મેળવીને બહાર નીકળીએ એવી પ્રાર્થના પણ કરે જે કન્ટેનમેન્ટ ઝોન છે એ હાલ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા રાજ્ય સરકારના પરામર્શમાં નક્કી કરવામાં આવી રહેલ છે અને ટૂંક સમયમાં દરેક શહેર અને જિલ્લાના કન્ટેનમેન્ટ ઝોનની વિગતો સાથે અમે મીડિયાને ફરીથી બ્રીફ કરશું ધન્યવાદ